રાજા રજવાડા અંગે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ છેડાયો છે. કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કટવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન આપ્યું છે તેવું તેમણે કહ્યું હતું. રાજનીતિ માટે અપમાનિત કરતું નિવેદન છે તે નિંદાને પાત્ર. પરષોત્તમ રૂપાલાનું જે નિવેદન, રાજકીય નિવેદન હમણાં જે સામે આવ્યું છે, એ સમગ્ર ક્ષત્રિય સમાજને અપમાનિત કરતું નિવેદન છે, નિંદનીય છે. જે પ્રકારની રાજનીતિ કરવા માટે જે પ્રકારના નિવેદન પુરૂષોત્તમ રૂપાલા આપી રહ્યા છે, બિલો ધ બેલ્ટ નિવેદનો, ઓછી રાજનીતિ એમની ભાષાથી સ્પષ્ટ ઠલકાય છે. પુરૂષોત્તમ રૂપાલા, આપ સૌરાષ્ટ્રમાંથી આવો છો, આપને કહું તો સૌરાષ્ટ્રની રજદાર નામનું પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું વાંચી લેજો અને પછી કહેજો કે ક્ષત્રિય સમાજે કયા પ્રકારના બલિદાન કર્યા છે કે નહીં. આપને કહેવા માંગુ છું ટીવી માધ્યમોથી, ચેનલોના માધ્યમથી, કે જો અમે અમારી શૌર્યગાથા તમને સંભળાવવાનું શરૂ કરશું તો પુરૂષોત્તમ રૂપાલા તમને તમારું આયખું ખૂટી પડશે. સરદાર પટેલ સાહેબ અને મહાત્મા ગાંધીની એક હાકલથી મહારાજા કૃષ્ણકુમાર સિંહે પોતાના આવડું મોટું રજવાડું, એ જ પ્રકારે આ દેશના અનેક રજવાડાઓ એ આ દેશને અર્પણ કર્યા છે. ત્યારે જે પ્રકારની વાત પુરૂષોત્તમ રૂપાલા કરે છે, મને એવું લાગે છે કે એમના ઇતિહાસ, આરએસએસના ઇતિહાસ જોયેલો, સંઘની મુખબીરી કરવાના હતા, પોતાના આંગળીનું ટીપું પણ જેમની વિરાસતે ના વહાવ્યું હોય આ દેશ માટે, એ આજે ક્ષત્રિય સમાજને આ પ્રકારે પોતાની રાજનીતિ માટે અપમાનિત કરવાનું પ્રયત્ન કરે, આ બિલકુલ સહનીય નથી અને બિલકુલ જેને કહી શકાય કે નિંદાને પાત્ર છે.